નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું જામનગરના રણમલ તળાવના ઇતિહાસ વિશે, એટલે કે લાખોટા તળાવના ઇતિહાસ વિશે. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે. તો મિત્રો, એમ પણ કહેવાય છે કે નવા નગરમાં થયેલા જામ રણમલજી પહેલાંએ પોતાના પિતા લાખાજીની સ્મૃતિમાં લાખોટાના નામે કોઠો બંધાવવાની શરૂઆત કરેલી. એ કાર્ય અધૂરું રહેલા જામ રણમલજી બીજાએ કાર્ય પૂરું કરાવ્યું. લાખોટા કોઠાને કારણે આ તળાવ લાખોટા તળાવને નામે પણ ઓળખાય છે. આમ ભુજિયો કોઠો, લાખોટો અને રણમલ તળાવ પાછળ રાજવીઓનો 250 વર્ષનો પુરુષાર્થ ધબકતો પડ્યો છે. એ સોગવારીના સમયમાં લાખોના ખર્ચે તૈયાર થયેલ લાખેણો એટલે કે લાખોટો કહેવાય છે. જામનગરની મધ્યમાં આવેલ રણમલ તળાવ 700 એકર વિસ્તારમાં પથરાયેલું છે. જૂના કાળે રંગમતી નદીમાંથી 3 માઇલ લાંબી નહેર કાઢીને આ તળાવ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચોમાસામાં વરસાદનું પાણી અને નદીના પાણીથી તળાવ છલોછલ ભરાઈ જતું. એ પછી સનને 1930ની આસપાસ જામ શ્રી રણજીતસિંહજીના શાસન દરમિયાન ગંગાસાગર ડેમ બાંધવામાં આવ્યો. જામનગરથી 15 કિલોમીટર દૂર આવેલ અને 15 લાખના ખર્ચે તૈયાર થયેલ ડેમનું નામ ગંગાસર હતું. એ પછી આજે એ રણજીત સાગરના નામે જ ઓળખાય છે. 4 ચોરસ માઇલના ઘેરાવામાં 12,000 ઘનફૂટ પાણીનો સંગ્રહ અહીં થાય છે. ચોમાસામાં મેઘો વરસાદ મંડાય ત્યારે રણજીત સાગરનું પાણી છલકાઈને કેનાલ વાટે રણમલ તળાવમાં આવે છે. હરગેલા નગરનો નવા પાણીને વધાવવા અને નજારો જોવા તળાવ પર ઉમટી પડે છે. આશરે 2 માઇલ જેટલો ઘેરાવો ધરાવતું રણમલ તળાવ વૃક્ષ વનરાજીનું અનુપમ નૈસર્ગિક સૌંદર્ય ધરાવે છે. એને કારણે દેશ વિદેશના પક્ષીઓ જ નહીં પણ જૂના કાળે અન્ય રાજ્યોના રાજવીઓ પણ અહીં રચેલા જામ વિજય સંસ્કૃત કાવ્યના એક શ્લોકમાં રણમલ તળાવનું વર્ણન આ રીતે આપ્યું છે. નાગરવેલ વૃક્ષ અને પુષ્પથી લચી પડેલી વાટિકાઓ અને અસંખ્ય ગુલાબી કમળોથી શોભતા તળાવ, ભુજિયો કોટો અને લાખોટાથી શોભતી આ નગરી અમરાવતી જેવી લાગે છે. રણમલ તળાવ તળના જામનગરને અવિરત પાણીનો પુરવઠો પૂરો પાડે છે. આ તળાવને કારણે પાણીના તળ ઊંચા આવ્યા. જામનગર શહેરની કોઈ ડંકી આજે લગીરે ઊંડી નથી. 3 વિભાગમાં વહેંચાયેલા આ તળાવનો નજારો કંઈક અલગ જ છે. તળાવમાં વાવ અને કૂવા દ્રષ્ટિગોચર થાય છે. લાખોટા કોઠાની પાછળ દેરાણી જેઠાણીના ડેરા તરીકે ઓળખાતી જગ્યાએ વાવ મળી આવી છે. ભુજિયા કોઠા નજીક બાલા હનુમાન મંદિર અને સામે મોટો ઘડિયાળ કૂવો આવેલો છે. પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતું રણમલ તળાવ શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓને ખોરાક અને સલામતી પૂરી પાડે છે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.